બંધારણના મહત્વના બે મિત્રો આગળના વિડીયોની અંદર તમે બંધારણના મહત્વના પચાસ પ્રશ્નો જોયા હશે જે પ્રશ્નની અંદર થી ગઈ કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર બે પ્રશ્ન પૂછાયા હતા જે તમે સબૂત સાથે જોયા તો મિત્રો એવા જ મહત્વના બીજા પચાસ પ્રશ્ન આપણે અહીં અંદર જોઈએ પહેલો પ્રશ્ન છે રાજ્યપાલ દ્વારા પરિષદમાં કેટલા સભ્યોની નિમણૂક થાય છે તો જવાબ છે મત એટલે કે છઠ્ઠા ભાગના ત્યાર પછીનો પ્રશ્ન મિત્ર જોઈએ પ્રવર સમિતિ કોની બનેલી હોય છે તેનો જવાબ છે મિત્ર સંસદના બંને ગૃહના સભ્યોની ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે રાષ્ટ્રપતિ શાસનને પ્રજાજોગ સંદેશો ક્યારે આપે છે તો એનો જવાબ છે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ એટલે કે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રને પ્રજાજોગ સંદેશો આપે છે ત્યારબાદનો ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે અંદમાન નિકોબાર દ્વીપ કઈ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે છે તો એનો જવાબ છે કોલકાતા ત્યારબાદ આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ પાંચમો બંધારણના સ્વરૂપનું મૂળ હિન્દ સરકારના કયા કાયદા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું તેનો જવાબ છે ઈસવસન ઓગણીસો પાંત્રીસના ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન મિત્ર જોઈએ ભારતના સૌથી વધારે સમય માટે રાષ્ટ્રપતિના હોદ્દા પર કોણ રહ્યું છે તેનો જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા પર સૌથી વધુ સમય સુધી રહ્યા હતા ત્યારબાદનો આગળનો પ્રશ્ન મિત્ર જોઈએ સાતમું સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ કયા વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન થયો છે તો એનો જવાબ છે ઇન્દિરા ગાંધી કે જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાનના પદ પર હતા ત્યારે સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસનનો ઉપયોગ થયો હતો ત્યારબાદનો આઠમો પ્રશ્ન મિત્ર જોઈએ તો રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે તો જવાબ છે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ મિત્રો આઠમો પ્રશ્ન છે એ મહત્ત્વનો છે જે ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાયો હતો ત્યારબાદ નવમો પ્રશ્ન છે મિત્ર કે રાજ્યના બંધારણી વડા કોણ હોય છે તો રાજ્યપાલ મિત્ર આ નવમો પ્રશ્ન પણ છે એ ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયો હતો ત્યારબાદ દસમો પ્રશ્ન જોઈએ મિત્ર કેન્દ્ર સરકારના આવકના સાધનો પૈકી નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો જવાબ છે સ્ટેમ્પ ડ્યુટી આ સિવાય મિત્રો ત્રણ છે એનો સમાવેશ થાય છે આવક પહેરો કસ્ટમ ડ્યુટી આબકારી જગ્યા છે એનો સમાવેશ થાય છે ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ નિમણૂક કોના દ્વારા થાય છે તો એને સીએજી એટલે કે કેક કેકની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે ત્યારબાદનો બારમો પ્રશ્ન જોઈએ મિત્રો ભારતના પ્રથમ નાણાંપંથના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે શ્રી નિયોગી ત્યારબાદનો આગળનો પ્રશ્ન મિત્ર જોઈએ તો લેખાનુદાન એટલે જવાબ છે વોટ ઓફ એકાઉન્ટ વોટ ઓફ એકાઉન્ટને લેખાનુદાન કહેવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્ર સંસદમાં સત્રના દિવસની શરૂઆત કેવી રીતે થાય છે તો એનો જવાબ છે પ્રશ્નકાળથી કે જ્યારે સંસદનું સત્ર શરૂ થાય ત્યારે એ સત્રની શરૂઆતમાં પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન છે મિત્ર વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે તો જવાબ છે રાષ્ટ્રપતિ મિત્રો આમ પંદરમો પ્રશ્ન પણ છે મહત્વનો જે પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે ત્યારબાદનો સોળમો પ્રશ્ન જોઈએ મિત્ર કે ગૃહની બેઠક ચાલુ ન હોય ત્યારે રાજ્યના વડા દ્વારા બહાર પાડેલા આદેશને શું કહેવાય તેનો જવાબ છે ઓર્ડિનન્સ ત્યારબાદનો સત્તરમો પ્રશ્ન મિત્ર જોઈએ શ્વેતપત્ર એટલે જવાબ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલો અગત્યનો દસ્તાવેજ એને શ્વેતપત્ર કહેવાય ત્યારબાદનો અઢારમો પ્રશ્ન મિત્ર જોઈએ પ્રશ્નકાળનો સમયગાળો કેટલા સમયનો હોય છે તો અગિયારથી બાર એટલે કે સંસદની બેઠક બોલ બેસે ત્યારે સંસદના સત્રની શરૂઆત થાય ત્યારે અગિયારથી બાર સુધી પ્રશ્ન પૂછવામાં આવે છે અને પ્રશ્ન શરૂઆતી એ છે એ સંસદની શરૂઆત થાય ત્યારબાદ ઓગણીસ ભારતની રાજ્યસભાની પ્રથમ સ્ત્રી સાંસદ કોણ હતી તેનો જવાબ આવે છે નરગીસ દત્ત ત્યાર પછીનો વીસમો પ્રશ્ન મિત્ર જોઈ કોના પર મહાભિયોગ લાગુ પડતો નથી રાજ્યપાલ કે રાજ્યપાલ ઉપર મહાભિયોગ લાગુ પડી શકે નહીં ત્યારબાદનો એકવીસમો પ્રશ્ન જોઈ મિત્રો કયા સુધારા મુજબ લોકસભાની અને વિધાનસભાની બેઠકમાં બે હજાર છવ્વીસ સુધી કોઈ ફેરફાર ન થઈ શકે તો બંધારણનો એકાણુંમો સુધારો કે જેના અંતર્ગત હવે પછી લોકસભાની અને વિધાનસભાની બેઠકમાં બે હજાર સુધી કોઈ સુધારો થઈ શકે નહીં મિત્રો હવે પછીનો આપણે આગળનો બાવીસ પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિનું અભિભાષણ કોણ તૈયાર કરે છે તેનો જવાબ આવે છે કેન્દ્રીય મંત્રીમંડળ ત્યાર પછીનો મિત્રો ત્રેવીસમો પ્રશ્ન છે ભારતના પ્રથમ નાગરિક કોને કહેવાય છે રાષ્ટ્રપતિ મિત્રો આ ત્રેવીસમો પ્રશ્ન છે એ ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ પૂછાયો હતો ત્યારબાદ ચોવીસમો કયા અનુચ્છેદમાં નાણાંપતની રચના કરવામાં આવે છે તેનો જવાબ છે અનુચ્છેદ બસો એંશી આ પ્રશ્ન મિત્રો મહત્ત્વનો છે જે આવનારી પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા છે ત્યારબાદ પચીસમો પ્રશ્ન જોઈએ કે કોઈ વ્યક્તિને સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ નૃત્યની સજાને માફ કરવાની સત્તા કોની પાસે છે તેનો જવાબ છે મિત્રો રાષ્ટ્રપતિમાં કે રાષ્ટ્રપતિ છે એ કોઈપણ વ્યક્તિને રા સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા કરી હોય અથવા તો જે સજા કરી હોય એ સજા ઘટાડી શકે છે અથવા તો માફ પણ કરી શકે મિત્રો તો આ પ્રશ્ન પણ છે એ કોસ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાણો ત્યારબાદનો આપણે છવ્વીસમો પ્રશ્ન જોઈએ મિત્રો કે કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના વિશેષ અધિકારોની જોગવાઈ છે તો જવાબ છે અનુચ્છેદ ત્રણસો એકસઠ મિત્રો આ છવ્વીસમો પ્રશ્ન છે એ પણ પૂછાવાની શક્યતા છે ત્યારબાદ સત્યાવીસમાં જોઈએ ભારતમાં અત્યાર સુધી કેટલી વાર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ છે તેનો જવાબ છે ત્રણ વાર તો મિત જવાબ મિત્રો કે અત્યાર સુધી ત્રણ વાર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થઈ છે ત્યાર પછીનો મિત્રો અઠ્યાવીસમાં જોઈએ ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ છે તો જવાબ છે એટર્ની જનરલ ત્યાર પછીનો મિત્રો જોઈએ ઓગણત્રીસમાં ભારતીય બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે સંસદને સંસદ દ્વારા બંધારણમાં ફેરફાર થઈ શકે છે ત્યારબાદ ત્રીસમાં જોઈએ ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો પ્રસ્તાવ સૌપ્રથમ કયા ગૃહમાં લાવવામાં આવે છે તેનો જવાબ છે રાજ્યસભા કે સૌપ્રથમ રાજ્યસભા અને પછી લોકસભામાં છે એ પ્રસ્તાવ લઈ જવામાં આવે ત્યારબાદ એકત્રીસનો પ્રશ્ન જોઈએ મિત્ર કે આપણા બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ છે તો જવાબ આવે છે બાર તો મિત્ર આ પ્રશ્ન પણ મહત્વનો છે મિત્રો ત્યાર પછીનો આપણે આગળનો પ્રશ્ન જોઈએ બત્રીસમાં બત્રીસમો પ્રશ્ન છે પ્રથમ લોક અદાલત કયા રાજ્યમાં યોજાઈ હતી જવાબ છે ગુજરાત પછી ત્યાર પછીનો આપણે જોઈએ મિત્રો તેત્રીસમાં પબ્લિક એકાઉન્ટ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે સાત ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ ચોત્રીસમાં પ્રેસ સ્વતંત્રતાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવે છે ઓગણીસ એક કે જે અનુચ્છેદ ઓગણીસ આપ્યો છે એમાં પહેલો વિભાગ છે એટલે ઓગણીસ વન એની અંદર આપવામાં આવ્યો છે ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો પાંત્રીસ બંધારણમાં ચુમ્માલીસમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો એનો જવાબ છે ઓગણીસો ને ઇઠોતેરમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો છત્રીસમો સંસદમાં સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે કે જ્યારે કોઈ ખરડો અંગે ખરડા અંગે મતભેદ થાય ત્યારે કે જ્યારે ખરડો પસાર કરવામાં આવે ત્યારે ખરડામાં કોઈ મતભેદ થાય ત્યારે સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન જોઈએ મિત્ર બંધારણના કયા ભાગમાં લોક કલ્યાણ રાજ્યનો ઉલ્લેખ થયો છે તો એ જવાબ છે ભાગજા તો મિત્રો આ પણ પ્રશ્ન મહત્ત્વનો છે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવો છો ત્યારબાદનો આડત્રીસમો પ્રશ્ન જોઈએ મિત્રો સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ફ્રાન્સ મિત્ર આ અધ્યક્ષ એટલે સ્પીકર સ્પીકરનો હોદ્દો ફ્રાન્સના બંધારણમાંથી લેવામાં આવ્યો મિત્ર આ પ્રશ્ન પણ મહત્વનો છે ત્યારબાદ આપણે ઓગણચાલીસમો પ્રશ્ન જોઈએ મિત્ર ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની ચૂંટણીના વિવાદનો ઉકેલ કોણ લાવે છે તો સુપ્રીમ કોર્ટ ત્યારબાદનો આપણે ચાલીસમો પ્રશ્ન જોઈએ મિત્ર રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા માટે કેટલા સભ્યોની સહીની જરૂર છે તેનો જવાબ છે ગૃહના બે તૃતીયા સભ્યોની ત્યારબાદનો પ્રશ્ન મિત્ર જોઈએ એકતાલીસમાં સરકાર પક્ષે કાનૂની સલાહકાર કોને ગણવામાં આવે છે તો એનો જવાબ છે એટર્ની જનરલ હવે પ્રશ્ન આપણે ખરડાને કાયદો બનાવવા માટે સહી જરૂર પડે છે છે તો રાષ્ટ્રપતિ કે જ્યારે સંસદની અંદર ખરડો પસાર કરવામાં આવે છે ત્યારે ખરડા પર રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે જ એ ખરડો કાયદો બને છે ત્યારબાદ જોઈએ મિત્રો તેતાલીસમાં પ્રશ્ન સંસદમાં સભ્યો પોતાની વાત કોને ઉદ્દેશીને રજૂ કરે સ્પીકર સ્પીકર એટલે કે અધ્યક્ષને ઉદ્દેશીને રજૂ કરે છે ત્યારબાદનો ચુમ્માલીસમો પ્રશ્ન છે મિત્ર અખિલ ભારતીય સેવાનું સર્જન કોણ કરે છે રાજ્યસભા ત્યારબાદનો મિત્ર જોઈએ આપણે પિસ્તાલીસમો પ્રશ્ન ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો એનો જવાબ છે મિત્ર રાજ્યસભાના ઉપસભાપતિ દ્વારા ત્યારબાદનો પ્રશ્ન મિત્ર જોઈએ છેતાલીસમો ભારતમાં રાજનૈતિક દળોને માન્યતા કોણ આપે છે તેનો જવાબ છે ચૂંટણી અધિનિયમ છે અલગ આયકર અધિનિયમ છે ત્યારબાદનો અડતાલીસ પ્રશ્ન જોઈએ મિત્ર સૌથી પહેલા લોકપાલની નિયુક્તિ કયા રાજ્યમાં કરવામાં આવી હતી મહારાષ્ટ્રમાં તો મિત્ર આ અડતાલીસ પ્રશ્ન પણ મહત્વનો છે ત્યારબાદ ઓગણપચાસ રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો બાણું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્ર પચાસ ગ્રામ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી બે ઓક્ટોબર બે હજાર નવ તો મિત્ર આ પ્રમાણે બંધારણના મહત્ત્વના પચાસ પ્રશ્ન હતા તો આ પચાસ પ્રશ્નમાંથી આવનારી દરેક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવી શક્યતા છે તો મિત્ર તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો હવે પછીના આગળના પ્રશ્નનો વિડીયો તમને ટૂંક સમયની અંદર મોકલવામાં આવશે